भाग्यशाली जहाँ अने उपस्थित सर्व साहित्य रसिक जनों मारा वंदन। आज आप एक नव प्रयोग करियो छे जेम भाग्यशाली बात करी तेम सब कवियत्रियों अहीं मौजूद छे अने ते एक पछी एक अहीं आवीने प्रस्तुति करशे। आप सबने विनंती छे कि अपना मोबाइल फोन साइलेंट मोड पर राखजो, मगज अने हृदय ने एक्टिवेट राखजो। ઘણી વાર એવું થાય કે ઘણા લોકો મગજ ઘરે મૂકીને બહાર નીકળી જતા હોય છે, તો ઘણા લોકો હૃદય લોકરમાં મૂકીને જીવતા હોય છે અને આખું જીવન પસાર થઈ જતું હોય છે। આજે મગજ લઈને નહીં આવ્યા હોય તો ચાલશે, પણ હૃદય તો જોશે જ, કેમ કે કવિતા સાથે સંવાદ કરવાનો છે। કવિ અને કવિતા સુધી પહોંચવા માટે હૃદય બહુ જરૂરી છે। ગુજરાતના વિવિધ શહેરોમાંથી આજે અત્યારે નારી સર્જકો ઉપસ્થિત છે। બે વાત કરી દઉં, એક તો કવિયત્રી સંમેલન હોવાને કારણે આજે આપણે નારી સર્જકોની જ વાત કરીશું, અને બીજું અનુક્રમ વિશે વાત કરીશ કે આમંત્રણ પત્રિકામાંથી આપણે રિવર્સ ગાડીમાં ચાલીશું। ફક્ત એક અદલાબદલી એ કરી છે કે પ્રથમ રજૂઆત આપણી સંસ્કૃતિ અતિથિ દેવો ભવની છે, એટલે બહારગામથી આવેલા કવિયત્રીથી કરીશું। તો થઈ જાઓ તૈયાર, બાદ બા હું આવી જાઉં હોશિયાર, બહેનોની સવારી આવે છે। આમ તો આપણે ત્યાં કવિતાઓ ખૂબ લખાતી આવી છે, લખાતી રહે છે, પણ કવિયત્રીની વાત થાય ને ત્યારે આંગણના મેઢે ગણવા બેસી જવું પડે છે। એનું કારણ એવું નથી કે બહેનો ઓછું લખે છે, મને એવું લાગે છે કે બહેનોની કવિતા વધુ પહોંચતી નથી, અને આજે આ મંચ એના માટેનો ખૂબ સરસ છે કે આજે આપણી વચ્ચે આટલા બધા કવિયત્રીઓ પોતાનો અવાજ રજૂ કરશે। આમ તો કવિતા એ સમસ્ત મનુષ્ય જાતિની માતૃભાષા છે, અને જ્યારે નારી સર્જકની વાત કરીએ ત્યારે બહુ સ્વાભાવિક છે કે પુરુષ સર્જક કરતાં તેની અભિવ્યક્તિનો સૂર નોખો હોવાનો, કેમ કે તેની અનુભૂતિનું વિશ્વ પણ અલગ હોય છે। જ્યારે એક કવિયત્રી કવિતાને પરિભાષિત કરે ત્યારે કેવી રીતે કરે? તો બહેનોની વાત આવે તો રસોઈની વાત આવે, અને રસોઈની વાત આવે તો રેસિપીની વાત આવે। તો આપણા કવિયત્રી નીતા રમૈયા કવિતાની રેસિપી બહુ સરસ આપે છે। તેઓ એવું કહે છે કે સામગ્રી શું જોઈએ? તો કે કાગળ, કાગળ કેવો? સારો, જેવું તેવું કશું એ નહીં। બીજું શું જોઈએ? તો હૈયું હોય તેવું, કવિતામાં સમાય તેટલું। પછી રીત શું? તો કે છે કે હૈયાને કાગળ ઉપર વારે વારે તમને પસંદ પડે તે રીતે મૂક્યા કરો, હૈયાને કાગળ ઉપર વારે વારે તમને પસંદ પડે તે રીતે મૂક્યા કરો, ધબકવા લાગે ત્યારે અલગ થઈ જવું, ધબકવા લાગે ત્યારે અલગ થઈ જવું। પરિણામ શું આવશે? તો કે છે કે કાગળ મોહરી ઉઠે। તો આજે કાગળ અને હૈયું બંને મોહરી ઉઠે ને એવી કવિતાઓનું આપણે અહીં રસપાન કરવાનું છે। મુમતાઝ રશીદ નામના કવિયત્રી બહુ સરસ કહે છે, પરછાઈઓ કે શહેર કી તન્હાઈ યા ના પૂછ, પરછાઈઓ કે શહેર કી તન્હાઈ યા ના પૂછ, અપના શરીકે ગમ અપને સિવા કોઈ નહીં। તો સુરત ખાતે LIC માં કાર્યરત એવા દિવ્યાબેન પણ શહેરી જીવન વિશે બહુ સરસ વાત કરે છે। તેઓ એવું કહે છે કે સહેજ પણ જ્યાં વાહનની હરફર નથી, સહેજ પણ જ્યાં વાહનની હરફર નથી, ત્યાં દિવાલો હોય તો પણ ઘર નથી, સહેજ પણ જ્યાં વાહનની હરફર નથી, ત્યાં દિવાલો હોય તો પણ ઘર નથી, હું મને ક્યારેક નડતી હોઉં છું, હું મને ક્યારેક નડતી હોઉં છું, એકલી દુનિયા અહીં નડતી નથી। તેમનો ગઝલ સંગ્રહ પ્રકાશિત થયો છે સૂર્યના હસ્તાક્ષરો। દિવ્યા બેનને કાવ્ય પાઠ માટે આમંત્રણ આપું છું શ્રી દિવ્યા મોદી। સૌ પ્રથમ એક મુક્તક રજૂ કરીશ, ને ત્યારબાદ થોડી ગઝલો, પસંદ આવે તો આપ સૌની દાદ ચાહીશ। મુક્તક છે તું કદી જો નજીક લાગે છે તો મને મારી બીક લાગે છે।
તું કદી જો નજીક લાગે છે તો મને મારી બીક લાગે છે. તે અમસ્તુ જ પૂછ્યું કેવું છે, તે અમસ્તુ જ પૂછ્યું કેવું છે, બસ હવે કઈ ઠીક લાગે છે. ને ગઝલ છે, એમ ના બોલો તમે ગમતા નથી, એમ ના બોલો તમે ગમતા નથી, માત્ર તમને ચાહું એ ક્ષમતા નથી. એમ ના બોલો તમે ગમતા નથી, માત્ર તમને ચાહું એ ક્ષમતા નથી. ને જિંદગીમાં આટલું હાર્યા પછી, જિંદગીમાં આટલું હાર્યા પછી જીતવા માટે કદી રમતા નથી, જિંદગીમાં આટલું હાર્યા પછી જીતવા માટે કદી રમતા નથી. ને એક ઝંઝાવાતમાં તૂટી જશે, એક ઝંઝાવાતમાં તૂટી જશે, લાગણીના ઘર હવા ખમતા નથી. એક ઝંઝાવાતમાં તૂટી જશે, લાગણીના ઘર હવા ખમતા નથી. ને આંસુમાં પણ એટલી તાકાત છે, આંસુમાં પણ એટલી તાકાત છે, હા નદી માફકે ધમધમતા નથી. આંસુમાં પણ એટલી તાકાત છે, હા નદી માફકે ધમધમતા નથી. ને શેર સાંભળજો જા સાહેબ, જ્યારથી માણસને ઓળખતા થયા, જ્યારથી માણસને ઓળખતા થયા, પથ્થરોના દેવને નમતા નથી. જ્યારથી માણસને ઓળખતા થયા, પથ્થરોના દેવને નમતા નથી. ને હું તને મળતી નથી મળવા છતાં, હું તને મળતી નથી મળવા છતાં, તું એના રોકાય ટળવળવા છતાં, હું તને મળતી નથી મળવા છતાં, તું એ ના રોકાય ટળવળવા છતાં. ને ક્યાં કદી પહોંચી શકી તારા સુધી, ક્યાં કદી પહોંચી શકી તારા સુધી, માર્ગ સગળા ખૂબ સાંકળવા છતાં, ક્યાં કદી પહોંચી શકી તારા સુધી, માર્ગ સગળા ખૂબ સાંકળવા છતાં. ને નોંધ સૂરજની અહીં રાખે બધા, નોંધ સૂરજની અહીં રાખે બધા, કોળિયાના રાત ભર બળવા છતાં, નોંધ સૂરજની અહીં રાખે બધા, કોળિયાના રાત ભર બળવા છતાં. ને દિવ્યતા મારી હજુ અકબંધ છે, દિવ્યતા મારી હજુ અકબંધ છે, રોજ થોડું થોડું ઝળહળવા છતાં, દિવ્યતા મારી હજુ અકબંધ છે, રોજ થોડું થોડું ઝળહળવા છતાં. ને હું તને મળતી નથી મળવા છતાં. ને જિંદગીમાં એક એવી ક્ષણ હશે, જિંદગીમાં એક એવી ક્ષણ હશે, પ્રેમની સાથે નરી સમજણ હશે, જિંદગીમાં એક એવી ક્ષણ હશે, પ્રેમની સાથે નરી સમજણ હશે. ને મેં તને ચાહ્યો એ પારાવાર છે, મેં તને ચાહ્યો એ પારાવાર છે, એ જ તારી જીદનું કારણ હશે. મેં તને ચાહ્યો એ પારાવાર છે, એ જ તારી જીદનું કારણ હશે. ને દર્દ મારું પણ જરા સમજી શકે, દર્દ મારું પણ જરા સમજી શકે, આ સભામાં એવું એક જણ હશે. દર્દ મારું પણ જરા સમજી શકે, આ સભામાં એવું એક જણ હશે. ને સ્વર તારો રાખજે બુલંદ તું, સ્વર તારો રાખજે બુલંદ તું, પીઠ પાછળ કેટલી ગણગણ હશે. સ્વર તારો રાખજે બુલંદ તું, પીઠ પાછળ કેટલી ગણગણ હશે. ને મોદી સાહેબ સાંભળજો, કે જે તરફથી જાઓ છો આજે તમે, જે તરફથી જાઓ છો આજે તમે, એ જ રસ્તે આવનારા પણ હશે. જે તરફથી જાઓ છો આજે તમે, એ જ રસ્તે આવનારા પણ હશે. ને જિંદગીમાં એક એવી ક્ષણ હશે, પ્રેમની સાથે નરી સમજણ હશે. ને તું ઈરાદો જીતનો બુલંદ કર, તું ઈરાદો જીતનો બુલંદ કર, ને ફરીથી દોડનો આરંભ કર, તું ઈરાદો જીતનો બુલંદ કર, ને ફરીથી દોડનો આરંભ કર. ને સ્મૃતિઓના પોપડા જ્યાંથી ખરે, સ્મૃતિઓના પોપડા જ્યાંથી ખરે, ત્યાં સમજનો કોઈ પાકો રંગ કર, સ્મૃતિઓના પોપડા જ્યાંથી ખરે,
ત્યાં સમજનો કોઈ પાકો રંગ કર ને શેર છે કે જો જોતામાં સમય વીતી જશે, જો જોતામાં સમય વીતી જશે કામની સાથે જરા આનંદ કર, જો જોતામાં સમય વીતી જશે કામની સાથે જરા આનંદ કર ને જે નિયમ શેર છે કે જે નિયમ માણસ થતા રોકે તને, જે નિયમ માણસ થતા રોકે તને તું એ ખુલ્લે આમ એનો ભંગ કર, જે નિયમ માણસ થતા રોકે તને તું એ ખુલ્લે આમ એનો ભંગ કર ને તું ઈરાદો જીતનો બુલંદ કર ને ફરીથી દોડનો આરંભ કર. દાંત રડતી જોઈને મારે મને ગાલે ઘસ્યું કાજળ. થેન્ક યુ. ભારતીય પરંપરાની વાત કરીએ ને તો કવિયત્રીઓનું કેટલું મોટું, કેટલું બધું એમનું યોગદાન રહ્યું છે કે મીરાબાઈ, સતી તોરલ, ગંગા સતી, પાનબાઈ, રૂપાંદે, ગૌરીબાઈ, જેબાઈ વગેરેથી માંડીને આજ સુધી કેટલા બધા કવિયત્રીઓએ ભક્તિ પરંપરાથી માંડીને આધુનિક નારીવાદ સુધી કવિતાના માધ્યમ દ્વારા વિસ્તરણ કર્યું છે. સમય બદલાતો ગયો, તેમ અભિવ્યક્તિની રીત પણ બદલાતી ગઈ છે. રંગનાથન એમ કહે છે કે આંખ ફરતે પાતળું ઝાકળ છવાતું જાય છે, આંખ ફરતે પાતળું ઝાકળ છવાતું જાય છે ને ફરી આ લાગણીનું ઘર રચાતું જાય છે. તેઓ નિવૃત્ત શિક્ષિકા છે. હવે આપણે નરસિંહ મહેતાની ઉજવણી કરીને નરસિંહ કવિયત્રીઓ પણ તમારી જે એકદમ સિરિયસ કવિ કવિતા પણ રજૂ કરવાની સંમેલન ઉપરાંત બી આ ઉતરને લાગે કે વાત બઢિયા વાત ઓડે સદ્ભુત આનંદ એક ગીત છે. સંબંધોના ચાસ ઉપર લે પૂળો મૂક્યો, સંબંધોના ચાસ ઉપર લે પૂળો મૂક્યો, ચકર ભમરા શ્વાસ ઉપર ચારે પગમાં બાંધી જાને દોડે છે, દોડે છે, દોડે છે, છો દોડે. ચારે પગમાં બાંધી જાને દોડે છે, એ દોડે છે, એ દોડે છે, છો દોડે. ચરણ પીગળી રેત સોસરા ભૂડે છે, ભૂડે છે, ભૂડે છે, છો ભૂડે. મૃગ મૃગના ભાસ ઉપર લે પૂળો મૂક્યો, તરસ તરસના માંસ ઉપર લે પૂળો મૂક્યો. બંધનગરની રોજ વધે છે, રોજ વધે છે, રોજ વધે દીવાલો. બંધનગરની રોજ વધે છે, રોજ વધે છે, રોજ વધે દીવાલો. બહાર નગરની બહાર, નગરની બહાર એકલા સાપ એકલા ચાલો. નગર નગર આ ખાસ ઉપર લે પૂળો મૂક્યો, ખાલી ખમ આવાસ ઉપર લે પૂળો મૂક્યો, સંબંધોના ચાસ ઉપર લે પૂળો મૂક્યો. એ ગઝલ છે. જાગ્યા પછીની આ બધી જંજાળ હોય છે, જાગ્યા પછીની આ બધી જંજાળ હોય છે, છૂટી ગયેલા શ્વાસની સંભાળ હોય છે. જેને પુરાવા પ્રેમમાં પણ આપવા પડે, જેને પુરાવા પ્રેમમાં પણ આપવા પડે, એવા સ્મરણ બહુ રાંક ને કંગાળ હોય છે, એવા સ્મરણ બહુ રાંક ને કંગાળ હોય છે. ને જળમાં રહો ને તોય પણ ભીંજો નહીં જરા, જળમાં રહો ને તોય પણ
ભીંજો નહીં જરા એ શુષ્ક આંખો ને હૃદય રેતાળ હોય છે ને સાંભળવા જેવો શેર છે મારી હયાતીને હવે શોધો નહીં તમે મારી હયાતીને હવે શોધો નહીં તમે ઠંડી પડેલી આગ પણ વાચાળ હોય છે ને આ એક ડગલું માપતા માપી લીધું હવે આ એક ડગલું માપતા માપી લીધું હવે બલિદાનની કિંમત સમજ બલિદાનની કિંમત સમજ પાતાળ હોય છે રમતા નગર પર રેતના ધુવા ફરી વળે આ કાળનો ચહેરો સદા વિકરાળ હોય છે ને જેની પ્રતીક્ષામાં અમે પથ્થર બહુ બોલકો શેર છે પણ મને ગમે છે જેની પ્રતીક્ષામાં અમે પથ્થર થઈ ગયા એ ક્રૂરતમના હાથમાં ઘડિયાળ હોય છે શું કરું ગઝલ વાંચું કે અછાંદસ વાંચું તરત એક અછાંદસ છે કોણ જાણે કેટલાય વર્ષોથી કે છું હું મારા દરમાં કોણ જાણે કેટલાય વર્ષોથી કે છું હું મારા દરમાં મેં પૂરી દીધી છે મારી જાતને સૂરજનું એકે કિરણ સમ ખાવાએ પેઠું નથી અંદર ને નથી ચંદ્રમાનું ચંદન સર્યું આ દરમાં નથી જોઈ તારલિયાની ભાત મને યાદ નથી ઝાંખું પાંખું કે ક્યારે હું આકાશ બનીને હસી હતી સપના 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 લુંબે ઝુંબે સપનું તો જાણે જીતેલો ગઢ કહત કબીર યું પોથી મત પડ સપના કહે લે દીધા લાખ રાખ દંડ ફૂલોના ચહેરા બન્યા પથ્થરના ખંડ પછી અણિયાળા પથ્થરોએ પોકાર્યા બંડ ટીપે ટીપે ટૂંપે ટૂંપે ટપ ટપ ટપાટપ આ ડૂમાતા શ્વાસ કોઈ ઝાલો એને સાથે આકાશ કોઈ આલો દર દર તું રુધિર મારા થીજવે છે અંગ અંદર ધધકે છે જ્વાળ ને હું તો એવી બીધી કે અંગો સંકોરી હું તો પેઠી મારા દરમાં ના સૂરજ ના ચંદર ના સપના ના મંજર આંસુ આ વર્ષે ચોધાર અને ઊંઠ્યા છૂટ્યા અંધારાના ગોડાપુર કોણ હરદોલે આ તનને અરવ પગલે કે પછી ઢંઢોળે આ મનને ને દરમાએ સોરી ને દરમાએ ક્યાં એશો આરામ છે મારાઓના ટોળે ટોળા દોડતા આખડતા ચીચિયારી પાડતા બુંગિયા વગાડતા દોડ્યા આવે છે ધમ ધમ ધમાધમ બુંગિયા વાગે છે ધમ ધમ ધમાધમ દર ઊંચકી દોડું વિધેલી અથડાતી કૂટાતી ડુસકાતી ફાટે આ શ્વાસની માળા કેવા લોકના ચાળા ને ખોડાઈ ગઈ છું હું થાંભલાની જેમ ચરણ રણ મરણની અધવચ અંધારા પીને અંધારા ઓળી ખચો ખચ તેઓ પ્રિન્ટ મીડિયા સાથે ઉપરાંત વિઝ્યુઅલ મીડિયામાં પણ તેમણે કામ કર્યું છે તેમનો કાવ્ય સંગ્રહ વર્તારો ત્રણ પેઢીની કવિતા ઓડિયો અને ક્યાં ગઈ એ છોકરી પુસ્તકો પ્રકાશિત થયા છે તેઓ ઘણા બધા કાર્યક્રમોનું સંચાલન પણ કરે છે એશાને તેમના એક ગીતના ઉઘાડ સાથે ઈજન આપું છું તને કહી દઉં છું હું સાચે સાચું મારી આંખોએ બેઠું ચોમાસું તને કહી દઉં છું હું સાચે સાચું શ્રી એશા દાદાવાલા કવિતાથી શરૂ કરું છું અને પછી અછાંદસ શીર્ષક છે ફૂલ કે તે કાગળ પર ચીતરેલા છોડને મેં મારા ઘરના કુંડામાં વાવી દીધો છે કે તે કાગળ પર ચીતરેલા છોડને મેં ઘરના કુંડામાં વાવી દીધો છે તું આવીને જો એકવાર હવે એના પર ફૂલ નીકળવાની તૈયારીમાં છે
હું સુરતથી આવી અને અમદાવાદમાં એન્ટર થતાં મને હતું 5 વાગ્યા સુધીમાં પહોંચી જઈશ, પણ ખૂબ ટ્રાફિક નડ્યો અને મને એવું થયું કે એક સ્ત્રી, આપણે ટ્રાફિક જામમાં તો ફસાતા જ હોઈએ છીએ, પણ એક સ્ત્રીએ પોતાની જિંદગીમાં કેટલા ટ્રાફિકોનો સામનો કરવાનો હોય, સવારે ઉઠીને સપનાથી લઈને રાત્રે સૂતી વખતે વિચારોના ટ્રાફિક સુધી એ આખો દિવસ ટ્રાફિક જામમાં. સવારે ચડવા મૂકેલા ચોખા સાથે એ કાચા પાકા સપનાઓને ગેસ પર ચઢાવી દે પછી દોડવા માંડે. કે રોજ સવારે ચડવા મૂકેલા ચોખા સાથે એ કાચા પાકા સપનાઓને ગેસ પર ચઢાવી દે પછી દોડવા માંડે. ગરમ ગરમ ચા સાથે સવારના છાપા, નાસ્તો, લંચ બોક્સ, ટિફિન બોક્સ, યુનિફોર્મને અસ્ત્રી કરતા કરતા સળ પડી ગયેલી જાતને સીધી કરવાના વિચારો વચ્ચે એ ભગવાનની પૂજા માંડા ટોપે, પછી ઓફિસના મસ્ટરમાં નામની આગળ મુકાતા લાલ ટપકા જેવો ચાંદલો કરી નીકળી પડે જાત પાસેથી કપાતા પગારની રજા લઈ. ગરમ ગરમ ચા સાથે સવારના છાપા, નાસ્તો, લંચ બોક્સ, ટિફિન બોક્સ, યુનિફોર્મને અસ્ત્રી કરતા કરતા સળ પડી ગયેલી જાતને સીધી કરવાના વિચારો વચ્ચે ભગવાનની પૂજા માંડા ટોપે, પછી ઓફિસના મસ્ટરમાં નામની આગળ મુકાતા લાલ ટપકા જેવો ચાંદલો કરી નીકળી પડે જાત પાસેથી કપાતા પગારની રજા લે. નોકરીએ જઈને ફાઇલો ને ફેસ નહીં થઈ શકે એવી બુક કરાયેલી મીટિંગો વચ્ચે લેટર હેડ પર મુકાયેલા પૂર્ણ વિરામ જેવો સૂરજ આથમે છેક ત્યારે એ પકડે ઘરનો રસ્તો. પછી રસ્તામાં દૂધની થેલી, શાકભાજી, કરિયાણું ને ઘરે આવીને રસોઈ, આ બધા જામ વચ્ચે એ માંડ પોતાના સુધી પહોંચે ત્યારે કાળું ધ બંધારું છવાઈ ગયું હોય અને ઘડિયાળમાં ગોઠવેલો 5:30 વાગ્યાનો સૂરજ ઉગવાની રાહ જોઈને બેઠો હોય સળ વિનાની પથારીના સાવ છેલ્લા ખૂણે, ત્યારે જામ વચ્ચે ફસાયેલી એ પોતાના સુધીનો પ્રવાસ માંડી વાળી તૈયારી કરવા માંડે બીજા દિવસના 5:30ની. જામ વચ્ચેથી બહાર નીકળવાના નિષ્ફળ પ્રયત્નો પછી હવે એને સૂરજની પીળી લાઇટના સિગ્નલની રાહ જોવામાં મજા પડવા માંડી છે. નવી કવિતા રજૂ કરું છું. લગ્ન માટે જ્યારે આપણે સામ સામે બેઠા હોઈએ અપ્રુવલ લેવા માટે, એટલે એ વખતે એક સ્ત્રી અપ્રુવલ માટે શું કરવા તૈયાર થઈ જાય, અપ્રુવલ માટે એની વાત છે. કવિતાનું શીર્ષક છે અપ્રુવલ. કે હું રંગોળી પૂરી શકું છું, હું રંગોળી પૂરી શકું છું, મીઠાઈઓ અને ફરસાણ પણ બનાવી શકું છું, મીઠાઈઓ અને ફરસાણ પણ બનાવી શકું છું, મને તોરણ બાંધતા પણ આવડે છે, આસોપાલવનું તોરણ બારણે બંધાય અને ગુલમહોરનું તોરણ બારણે ન બંધાય એની પણ મને ખબર છે, હું સારા કપડાં પહેરીને તૈયાર થાઉં ત્યારે શોકેસમાં મૂકેલા વોલપીસ જેવી લાગું છું, હું સારા કપડાં પહેરીને તૈયાર થાઉં ત્યારે શોકેસમાં મૂકેલા વોલપીસ જેવી લાગું છું, મને વારે વારે રડવું આવતું નથી, મને વારે વારે રડવું આવતું નથી અને રડવું આવે ત્યારે આંસુઓને પી જવાની કળા મને હસ્તગત છે, કુકરની સીટી મને પ્રિય છે, એ મને પ્રેમીએ વગાડેલા સીટી જેવી લાગે છે, કુકરની સીટી મને પ્રિય છે, એ મને પ્રેમીએ વગાડેલા સીટી જેવી લાગે છે, હું ખડખડાટ હસી શકું છું, મોબાઈલમાં આવતા કોઈ પણ મેસેજ ઓફિસના જ છે એવું સહેલાઈથી માની શકું છું, મોબાઈલમાં આવતા કોઈ પણ મેસેજ ઓફિસના જ છે એવું સહેલાઈથી માની શકું છું, ઘર સાચવવું, શણગારવું, સારું રાંધવું, ઓછું બોલવું આ બધું જ મને આવડે છે, તમે મને પસંદ કરી શકો છો, તમે મને પસંદ કરી શકો છો, હું સ્ત્રી છું, સવાલો પૂછીને ચૂપ થઈ જઈશ, બગાવત કરતા મને નથી આવડતું. એક એવી કવિતા રજૂ કરું છું જે હું સામાન્ય રીતે કવિ સંમેલનમાં રજૂ નથી કરતી. નાનપણમાં કુંડાળાની રમત રમતી, આપણે બધા એક કુંડાળું, પેલા 5 કુંડાળા દોરીને એમાં ઠીકરી નાખીને લંગડી કરીને
ઠીકરી પાછી લઈને આવવાની રમત બધા જ મોટે ભાગે નાનપણમાં રમ્યા છીએ. કવિતાનું શીર્ષક છે ઠીકરી. કે નાનપણમાં કુંડાળાની રમત રમતી, કુંડાળાની રમતનો નિયમ, ઠીકરી તો કુંડાળામાં જ સાર, એ કુંડાળાની બહાર પડે કે ગેમ ઓવર. નાનપણમાં કુંડાળાની રમત રમતી, કુંડાળાની રમતનો નિયમ, ઠીકરી તો કુંડાળામાં જ સાર, એ કુંડાળાની બહાર પડે કે ગેમ ઓવર. પણ ત્યારે એવું થતું કે હું ઠીકરીને હાથ અડાડતી અને એને પગ ઉગી નીકળતા. પણ ત્યારે એવું થતું કે હું ઠીકરીને હાથ અડાડતી અને એને પગ ઉગી નીકળતા. પછી તો એ નક્કી કરેલા કુંડાળામાં જ પડતી અને મારી ગેમ ઓવર થતી નહીં. પછી તો એ નક્કી કરેલા કુંડાળામાં જ પડતી અને મારી ગેમ ઓવર થતી નહીં. ધીમે ધીમે હું મોટી થવા માંડી એટલે કુંડાળાની રમત બંધ થઈ. ધીરે ધીરે હું મોટી થવા માંડી એટલે કુંડાળાની રમત બંધ થઈ. પણ કુંડાળા છૂટ્યા નહીં. ધીમે ધીમે હું મોટી થવા માંડી એટલે કુંડાળાની રમત બંધ થઈ. પણ કુંડાળા છૂટ્યા નહીં. દીકરી એટલે ઠીકરી એવું માનતી બા માને સતત કયા કરતી. દીકરી એટલે ઠીકરી એવું માનતી બા માને સતત કયા કરતી કે સંભાળજે છોકરીની જાત છે, આ કુંડાળાની બહાર પગ મુકાઈ જશે તો ભારે થશે. કે સંભાળજે છોકરીની જાત છે, આ કુંડાળાની બહાર પગ મુકાઈ જશે તો ભારે થશે. અને મારી સાથે સાથે કુંડાળા પણ મોટા થતા ગયા. અને મારી સાથે સાથે કુંડાળા પણ મોટા થતા ગયા. એક દિવસ બધા કુંડાળા ભેગા થઈ બની ગયું એક વર્તુળ. એક દિવસ બધા કુંડાળા ભેગા થઈ બની ગયું એક વર્તુળ. એક મોટું કુંડાળ, એક મોટું કુંડાળ અને કુંડાળાની રમતનો નિયમ, ઠીકરી તો કુંડાળામાં સાર. એક દિવસ બધા કુંડાળા ભેગા થઈ બની ગયું એક વર્તુળ, મોટું કુંડાળ અને કુંડાળાની રમતનો નિયમ, ઠીકરી તો કુંડાળામાં સાર. એક દિવસથી મારા પગ ઠીકરી થયા તે થયા. એ દિવસથી મારા પગ ઠીકરી થયા તે થયા. હવે હાથ અડાડું છું તોય એ ઠીકરીને પગ નથી ઉઠતા, એ નથી ઉઠતા. બહુ જુદી જુદી રીતે એ લોકો આ વાતને રજૂ કરતા હોય છે. એટલે હું આપની સમક્ષ બે કવિયત્રીઓની આવી વાત રજૂ કરવા માગું છું. એક આપણા જાણીતા કવિયત્રી પન્ના નાયક, તેઓ કહે છે કે કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટહુક્યા કરવાનું મને મંજૂર નથી. કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે. જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું, આવું અઢેલવાનું મને મંજૂર નથી. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટહુક્યા કરવાનું મને મંજૂર નથી. તો આનાથી સાવ જ વિપરીત વાત અત્રે ઉપસ્થિત કવિયત્રી રાધિકા પટેલ કહે છે. એ એવું કહે છે કે તારે આમ જ લડી લેવાનું, છાને છુપે ખૂણામાં જઈ એકલા રડી લેવાનું, તારે આમ જ લડી લેવાનું. રાધિકા હાઉસવાઇફ છે, તેઓ ગીત લખે છે અને અછાંદસ કાવ્યો પણ લખે છે. હું રાધિકાને પ્રસ્તુતિ માટે ઇજન આપું છું. શ્રી રાધિકા પટેલ. એક અછાંદસ કાવ્ય રજૂ કરું છું જેનું શીર્ષક છે રૂપકડું પાંજરું. તું મને તારું રૂપકડું પાંજરું બતાવીને આમ લલચાવ ને, હવે હું કઈ ફસાવાનું નથી. હા, તારે મારી સાથે ઉડવું હોય તો તું ઉડી શકે છે, પણ ચોક્કસ અંતર રાખીને. પણ તું તારો એક પગ જમીન પર રાખીને ઉડી નહીં શકે, તારે થોડુંક ઉપર ઉઠવું પડશે. અને હા, હું ગમે ત્યારે મારી દિશા બદલી શકું છું, મને જ્યાં ઠીક લાગે ત્યાં હું વિશ્રામ કરી શકું છું. હું ગમે ત્યારે મારી દિશા બદલી શકું છું, મને ઠીક લાગે ત્યાં હું વિશ્રામ કરી શકું છું. હું મારા બાંધેલા માળા સિવાય ક્યાંય કમિટેડ નથી. હવે હું સંપૂર્ણ આઝાદ છું. એક વખત મેં
મને મારા મનગમતા પાંજરામાં પૂરવાનો પ્રયત્ન કર્યો તો પાંજરાના માલિકે મને હાંકી કાઢ્યું. મેં આજીજી કરી, એને દયા પણ ના આવી. મેં સમય માંગ્યો, એણે એ પણ ના આપ્યું, બસ હાંકી કાઢ્યું. તો તું મને તારું રૂપકડું પાંજરું બતાવીને લલચા નહીં. બીજું એક અછાંદસ કાવ્ય છે, શીર્ષક છે વાર્તા. હું એક વાર્તા. આમ તો સળંગ એક જ વાર્તા હોત, પણ બે ત્રણ વખત લખાયેલી એકની એક વાર્તા. કોઈ આવતું શરૂ કરતું મને લખવાનું, પણ યોગ્ય અંત આપ્યા વગર જ, અને મારે શરૂ થવું પડતું ફરી ફરી નવે સરથી નવી વાર્તા. પહેલી વાર્તા ઘણી સુંદર હતી, પહેલા વરસાદ જેવી, ઘણી લાંબી પણ ચાલેલી, ઘણા લોકોએ વાંચેલી પણ ખરી, પણ એનો અંત ના આપી શક્યો મારી વાર્તાનો અંત, અને શરૂ થઈ બીજી વાર્તા. બીજી વાર્તા. ભયાનક રાક્ષસી હાથોમાં આવી ગયેલી મારી કલમ, બે નિર્દોષ આંખોમાંથી લોહી સીંચી સીંચી એણે અક્ષરો પાડેલા, પડદા ફાટી જાય એવો ચિત્કાર ચીસો શબ્દે શબ્દમાં. કલમની જગ્યાએ એણે તો મને તલવારથી ધારેથી લખેલી. હું લડી, ખૂબ લડી એની સાથે. મેં આંચકી લીધી મારી કલમ એના હાથમાંથી. પછી મેં નિર્ણય લીધો, હું પોતે જ લખીશ મને હું ઈચ્છું એ પ્રમાણે મને ગમે એવો અંત. હું ઘણો સમય મથી મને લખવા, પણ કોઈ એક જ પાત્રથી વાર્તામાં જીવ આવે તો કેમ આવે? ત્યાં જ અચાનક આવી ગયું તું ક્યાંકથી અને શરૂ કર્યું મને લખવાનું નવે સરથી. શબ્દો જીવંત થઈ ગયા, એક એક શબ્દ જાણે કે દરિયો, દરેક અક્ષરો નદી જેવા મરોળદાર. બે શબ્દોની જગ્યામાં તો આખું આકાશ આવી જતું. હું બિલકુલ એવું જ લખાતી આવી જેવું મેં વિચારેલું કદી લખાઈ જવા, અને કેટલુંક તો એવું પણ જે મેં પણ ન વિચારેલું, અને હું બની ગઈ એક રસસભર વાર્તા. પણ હવે તું કહે છે તારે જવું પડશે, તો ઉતાવળો થયો છે મને અંત આપવા. પણ યાદ રાખ, જો આ વખતે તું મને યોગ્ય અંત નહીં આપે તો મારે ફરી, અને આમ પણ કેટલીક વખત લખાવવાનું મારે. આ વખતે તો કદાચ તું મને અધૂરી છોડીશ તો પેલો બે શિંગડાવાળો આવશે એની કલમ લઈને મને અંત આપવા, જે દરેક વાર્તાનો અંતિમ અંત હોય છે. એના કરતા તું મને લખે જા, બે શબ્દો વચ્ચેની જગ્યા હું ભરી રહીશ. ક્યારેક કંઈ ન પણ લખાય તો શું થયું, અમુક પાના કોરા પણ ચાલશે. મને ઈચ્છિત અંત આપ, યા બસ મને લખ્યા કર. હવે અંતમાં એક હલકું ફૂલકું ગીત છે, આધુનિક દંપતી વચ્ચે થતા ખાટા મીઠા ઝઘડા ઉપર આ એક ગીત લખ્યું છે મેં. કિટ્ટા બિટ્ટા કરીએ અમે, કિટ્ટા બિટ્ટા કરીએ, સાંજ સવારે ઝઘડા તીખા ખાટા મીઠા કરીએ, કિટ્ટા બિટ્ટા કરીએ. અવળા મોઢે બેસીને અમે કરીએ લટકા ઝટકા, અવળા મોઢે બેસીને અમે કરીએ લટકા ઝટકા, વટની સો પારીના અમે અડધા અડધા કટકા. રાત પડે અમે તકિયો તાણી લીપટા લીપટા કરીએ, કિટ્ટા કિટ્ટા કરીએ. ઊંચો અવાજ શસ્ત્ર તારું, ઊંચો અવાજ શસ્ત્ર મારું તું વેલણ ઉગામે, ઊંચો અવાજ શસ્ત્ર મારું તું વેલણ ઉગામે, ઊંચી ઉછળે પ્લેટ હવામાં પિક્ચર ત્યારે જામે. સાચવી સાચવી ઘાય અમે તો છૂટા છૂટા કરીએ, કિટ્ટા પિટ્ટા કરીએ. ભૂલ કોની એ ચર્ચામાં ચાલુ થાય લડવાનું, ભૂલ કોની એ ચર્ચામાં ચાલુ થાય લડવાનું, બેવને એમ થાતું સારું મારે સહન કરવાનું. ભૂલ
બેવને એમ થાય તો સારું મારે જ સહન કરવાનું. જાણે ના કોઈ જાહેરમાં, જાણે ના કોઈ જાહેરમાં અમે સ્વીટા સ્વીટા કરીએ, કિટ્ટા વિટ્ટા કરીએ, અમે કિટ્ટા વિટ્ટા કરીએ. છેલ્લો બનશે, પ્રેમ હવે તું કરતો નથી, પ્રેમ હવે તું કરતો નથી કઈ ચહેરો કરતી વિલો, પ્રેમ હવે તું કરતો નથી કઈ ચહેરો કરતી વિલો, તારી આંખે આંસુ જોઈને હુંય પડી જાઉં ઢીલો. પ્રેમ હવે તું કરતો નથી કઈ ચહેરો કરતી વિલો, તારી આંખે આંસુ જોઈને હુંય પડી જાઉં ઢીલો. ઓકે સોરી છેલ્લી વાર કઈ બુચ્ચા બુચ્ચા કરીએ, ઓકે સોરી છેલ્લી વાર કઈ બુચ્ચા બુચ્ચા કરીએ, કિટ્ટા બિટ્ટા કરીએ, અમે કિટ્ટા બિટ્ટા કરીએ. હવે અમદાવાદથી આપણે ગાડીને ગોધરા લઈ જઈએ. જેમને પ્રસ્તુત કરવા જઈ રહી છું, ગાયત્રીબેન અંગ્રેજી વિષયના પ્રાધ્યાપિકા છે અને ખૂબ સારા ગાયિકા છે. તેઓ સુગમ અને લોક સંગીતના ઉત્તમ કલાકાર છે. આમ તો તેમનો આખો પરિવાર જ સુરીલો છે. તેઓ ગીત, ગઝલ, ભજન, ગરબાના કાર્યક્રમો કરતા રહે છે. તેમનો કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયો છે મારો અજાણ્યો ખૂણો. તેમના શેર સાથે તેમને પ્રસ્તુત કરવા, સાદર પ્રસ્તુત કરવા જઈ રહી છું. વાતને વાચા મળે તો પણ ઘણું, ભાવને ભાષા મળે તો પણ ઘણું, શોધમાં ટહુકા નગરમાં શોધમાં, શોધમાં ટહુકા નગરમાં શોધમાં, એક બે પીછા મળે તો પણ ઘણું. ગાયત્રીબેનને એકાદ રચના તરન્નુમમાં રજૂ કરવાના આગ્રહ સાથે આમંત્રણ આપું છું શ્રી ગાયત્રી ભટ્ટ. આજકાલ આરો અને વોટર પ્યોરિફાયરનો જમાનો છે, તો પાણિયારું ભૂસાતું ને ભૂલાતું જાય છે. તો પાણિયારું રદીફ લઈને હું ગઝલ વાંચું છું આપ સમક્ષ. સગપણો શીખી લઉં છું પાણિયારે, સગપણો શીખી લઉં છું પાણિયારે, ને આખું ઘર સિંચી લઉં છું પાણિયારે, ને આખું ઘર સિંચી લઉં છું પાણિયારે, ને આપણા સંબંધનો દીવો કરું છું, આપણા સંબંધનો દીવો કરું છું, હું તને જીવી લઉં છું પાણિયારે, હું તને જીવી લઉં છું પાણિયારે. ને માટલું છે સ્વચ્છ નિર્મળ નીર પણ છે, માટલું છે સ્વચ્છ નિર્મળ નીર પણ છે, લાગણી ગાળી લઉં છું પાણિયારે. ને માત્ર જળને ગાળતા શીખી નથી, માત્ર જળને ગાળતા શીખી નથી, હું જાત ઓગાળી લઉં છું પાણિયારે, જાત ઓગાળી લઉં છું પાણિયારે. અને મને ગમતો છે કે જળ નથી કેવળ ગળામાં, જીવ પણ છે. આ ગળામાં શું છે? કે જળ નથી કેવળ ગળામાં, જીવ પણ છે. જીવતર ઝીલી લઉં છું પાણિયારે, જીવતર ઝીલી લઉં છું પાણિયારે. ને કોક વેળા એકલી થઈ જાઉં છું તો, કોક વેળા એકલી થઈ જાઉં છું તો, પનગટો તેડી લઉં છું પાણિયારે, પનગટો તેડી લઉં છું પાણિયારે. અને આ શેર જોજો, કે પૂર્વજોની છે તરસનો ખ્યાલ તેથી, પૂર્વજોની છે તરસનો ખ્યાલ તેથી, હું પરબ માંડી લઉં છું પાણિયારે, હું પરબ માંડી લઉં છું પાણિયારે. અંતિમ શેર છે, કે કઈ વખત એવું બને પાણીને બદલે, કઈ વખત એવું બને પાણીને બદલે, આંસુ પણ હું પી લઉં છું પાણિયારે, આંસુ પણ હું પી લઉં છું પાણિયારે, સગપણો શીખી લઉં છું પાણિયારે, ને આખું ઘર સજી લઉં છું પાણિયારે. અને બીજું એક ગીત રજૂ કરું છું, જે એનું શીર્ષક છે ચાર ચાર ચાવીનું ઝુમખું. જે સ્ત્રી જુડવ જે છે એના ઠસ્સાનું અને એના વટનું પ્રતીક છે, એ જુડવ ઉપર હું એક ગીત રજૂ કરું છું. મારા જુડામાં ચાર ચાર ચાવીનું ઝુમખું, ને ઝુમખે વાગે રે જેની ઝાંઝરી રે લોલ, મારા જુડામાં ચાર ચાર ચાવીનું ઝુમખું, ને ઝુમખે વાગે રે જેની ઝાંઝરી રે લોલ, મારા જુડામાં ચાર ચાર ચાવીનું ઝુમખું. પહેલી તે ચાવીથી પાણિયારું ખુલે, પહેલી તે ચાવીથી પાણિયારું ખુલે, ને ખુલે કઈ પાપણનો ભાર, પહેલી તે ચાવીથી પાણિયારું ખુલે, ને ખુલે કઈ પાપણનો ભાર,
માટલાને વીછડતી હું રે વીછડાઈ જાઉં, માટલાને વીછડતી હું રે વીછડાઈ જાઉં, દોઉં છું નિજનો આકાર, માટલાને વીછડતી હું રે વીછડાઈ જાઉં, દોઉં છું નિજનો આકાર, ને નિજને ફંફોસતી હું રે ભીંજાઉં, ને કંખે વાગે રજની ઝાંઝરી ને લોલ, મારા જોડામાં ચાર ચાર ચાવીનું ઝુમખું, ને ઝુમખે વાગે રજની ઝાંઝરી ને લોલ, મારા જોડામાં ચાર ચાર ચાવીનું ઝુમખું. હવે બીજી ચાવી, બીજી તે ચાવીથી દેવળિયું ખુલે, બીજી તે ચાવીથી દેવળિયું ખુલે ને ખુલે આતમના આધાર, બીજી તે ચાવીથી દેવળિયું ખુલે ને ખુલે આતમના આધાર, દીવડો પેટાવીને જાતને સમેટું ત્યાં અંધારા ભાગે ઓ પાર, દીવડો પેટાવીને જાતને સમેટું ત્યાં અંધારા ભાગે ઓ પાર, ને ભીતરના તારને છેડવાને બેસું, ને મનખે વાગે રજણી ઝાંઝરી રે લોલ, મારા જોડામાં ચાર ચાર ચાવીનો ઝુમખું, ને ઝુમખે વાગે રજણી ઝાંઝરી રે લોલ, મારા જોડામાં ચાર ચાર ચાવીનો ઝુમખું. હવે ત્રીજી ચાવી, ત્રીજી તે ચાવીથી પરસાડ્યું ખુલે, ત્રીજી તે ચાવીથી પરસાડ્યું ખુલે ને ખુલે કઈ અણકથી વાતું, ત્રીજી તે ચાવીથી પરસાડ્યું ભૂલે ને ખુલે કઈ અણકથી વાતો, ચાકડે ચડેલ મુઈ યમથી આ જાતમાંથી ફૂટે કઈ અવનવી ભાતો, ચાકડે ચડેલ મુઈ યમથી આ જાતમાંથી ફૂટે કઈ અવનવી ભાતો, ને વાતે કઈ વણી લઉં વાર્તા, વાતે ને વાતે કઈ વણી લઉં વાર્તા, ને આખે વાગે રજણી ઝાંઝરી રે લોલ, આખે વાગે રજણી ઝાંઝરી રે લોલ, મારા જોડામાં ચાર ચાર ચાવીનો ઝુમખું, ને ઝુમખે વાગે રજણી ઝાંઝરી રે લોલ, મારા જોડામાં ચાર ચાર ચાવીનો ઝુમખું. હવે ચોથી ચાવી, કે ચોથી તે ચાવીથી મેળ્યું ખુલે, ચોથી તે ચાવીથી મેળ્યું ખુલે ને ખુલે કઈ અણદીઠા દેશ, ચોથી તે ચાવીથી મેળ્યું ખુલે ને ખુલે કઈ અણદીઠા દેશ, છાની છંવેલ મારી પાંગરતી વેરાતી સુંગી લે પાછલી રવેશ, સામટકે મોરલા નાચી ઉઠે ને ઝરૂખે વાગે રજણી ઝાંઝરી રે લોલ, મારા જોડામાં ચાર ચાર ચાવીનું ઝુમખું, ને ઝુમખે વાગે રજણી ઝાંઝરી રે લોલ, મારા જોડામાં ચાર ચાર ચાવીનું ઝુમખું. અને હવે માતૃત્વના માંગલ્યનો મહિમા, પ્રસવ પીડાની પ્રસન્નતાની ગીતનું માગઝન, અને હું કહું છું કે પ્રસન્નતા છે માટે હું ગાઈને, અને છાયાબેન પણ કહે છે કે ગાઓ, તો હું ગાઈશ. રડું લાગે છે આખું આકાશ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની, રૂડું લાગે છે આખો આકાશ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની, રૂવે રૂવા મારેલે અજવાસ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની, રૂવે રૂવા મારેલે અજવાસ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની, જંપ સહેજે ના કણતળ ચુપાસ, કોઈ પાડે છે લોહી માચાસ, જંપ સહેજે ના કણતળ ચુપાસ, કોઈ લખેટી
બધા વિસ્મયના દરવાજા ખોલે લખે ટીપુ દરિયાનો ઇતિહાસ પીડા ઉપડી છે પહેલા પ્રસવની રૂડું લાગે છે આખો આકાશ પીડા ઉપડી છે પહેલા પ્રસવ ફરી ફળ્યું પાદરને તડા મને બોલાવે આવહિયા ફરી ફળ્યું પાદરને તડા મને બોલાવે આવહિયા મારા પાલવડે શૈશવના શ્વાસ પીડા મારા પાલવડે શૈશવના શ્વાસ પીડા ઉપડી છે પહેલા પ્રસવની અને હવે શિશુ હાથમાં છે એના ખંજનમાં ખિલખિલતી વાત એના અંજનમાં ટમટમતી રાત એના ખંજનમાં ફળીના બાંકડે હાંફ્યા કરે મકાન અને ઉડી ગયા છે
જ્યારથી ટવકા વિદેશમાં કે ઉડી ગયા છે જ્યારથી ટવકા વિદેશમાં એકાદ લીલી ડાળખી માંગ્યા કરે મકાન એકાદ લીલી ડાળખી માંગ્યા કરે મકાન અને પોતું કરેલ ઓશરી ને ધોયા વગરના પગ પોતું કરેલી ઓશરી ને ધોયા વગરના પગ એકાદ પગલું ફર્શ પર વાંચ્યા કરે મકાન એકાદ પગલું ફર્શ પર વાંચ પોતું કરેલ ઓસરી ને ધોયા વગરના પગ પોતું કરેલ ઓસરી ને ધોયા વગરના પગ એકાદ પગલું ફર્શ પર વાંચ્યા કરે મકાન અરે નક્કી કશુંક તો હતું સામેની બારીએ કે નક્કી કશુંક તો હતું સામેની બારીએ અમથું સવાર સાંજ ના તાક્યા કરે મકાન કે નક્કી કશુંક તો હતું સામેની બારીએ અમથું સવાર સાંજ ના તાક્યા કરે મકાન ને છેલ્લો શેર છે કે જે નેમ પ્લેટ પર હતો એ જણ ગયો છે ક્યાં કે જે નેમ પ્લેટ પર હતો એ જણ ગયો છે ક્યાં મૂંગી હજાર અટકળો બાંધ્યા કરે કે જે નેમ પ્લેટ પર હતો એ જણ ગયો છે ક્યાં મૂંગી હજાર અટકળો બાંધ્યા કરે મકાન ચાલ્યા કરે હળું હળું થાક્યા કરે મકાન અંતે ફળીના બાંકડે હાંફ્યા કરે મકાન બીજી ગઝલ છે આ પણ એક થીમ બેઝ છે કે ત્યક્તા સ્ત્રી જ્યારે સમાધાન ઈચ્છે છે કોઈ પણ ભોગે ત્યક્તા સ્ત્રી સમાધાન ઈચ્છે છે ત્યારે શું વાત કરે છે કે નવેસરથી બધું આલેખવા તૈયાર છું હું આજે નવેસર યસ આજે નવેસર છે ગમાડી ના શકો તે છેકવા તૈયાર છું હું ચત્તા સ્ત્રી બોલે છે બધા વાક્યો યાદ રાખજો કે નવેસરથી બધું આલેખવા તૈયાર છું હું ને ગમાડી ના શકો તે છેકવા તૈયાર છું ને ખજૂરી જેટલા છાયાની આપો ખાતરી તો કે ખજૂરી જેટલા છાયાની આપો ખાતરી તો ફરીથી એ જ રણને વેઠવા તૈયાર છું ખજૂરી જેટલા છાયાની આપો ખાતરી તો ફરીથી એ જ રણને વેઠવા તૈયાર છું ને સભામાં આપના સિક્કા પડે એ પૂરતું છે સભામાં આપના સિક્કા પડે એ પૂરતું છે અહમ છોડી ખૂણામાં બેસવા તૈયાર છું હું સભામાં આપના સિક્કા પડે એ પૂરતું છે અહમ છોડી ખૂણામાં બેસવા તૈયાર છું હું ને ઉછાળીને ઉખેડીને વિખેરીને ગયા છો ઉછાળીને ઉખેડીને વિખેરીને ગયા છો પથારા એ બધા સંકેલવા તૈયાર છું ઉછાળીને ઉખેડીને વિખેરીને ગયા છો પથારા એ બધા સંકેલવા તૈયાર છું હું અને ભલે આંબા નહીં બે ચાર તરણા તો ઉગે ને કે ભલે આંબા નહીં બે ચાર તરણા તો ઉગે ને લઈ જોખમ ખરાબો ખેડવા તૈયાર છું કે લઈ જોખમ ખરાબો ખેડવા તૈયાર છું હું ને છેલ્લો શેર છે કે નમો જો આંગળી
તો વેત નમવાની પ્રથા છે કે જો નમો જો આંગળી તો વેત નમવાની પ્રથા છે, મિલાવો હાથ તો તું ભેટવા તૈયાર છો, કે નમો જો આંગળી તો વેત નમવાની પ્રથા છે ને મિલાવો હાથ તો તું ભેટવા તૈયાર છું હું, કારણ કે નવેસરથી બધું આલેખવા તૈયાર છું હું ને ગમાડી ના શકો તે છેકવા તૈયાર છું હું. ગઝલ છે ફરે છે કે હજુ બાર કોઈ વર્ષોથી, કે ફરે છે કેમ હજુ બાર કોઈ વર્ષોથી, હશે જરૂર તડી પાર કોઈ વર્ષોથી, હશે જરૂર તડી પાર કોઈ વર્ષોથી, ને પહાડ જેમ હૃદય કોતરી ન પહોંચાતું. દશરથ માંઝી યાદ આવ્યા આપણને, કે પહાડ જેમ હૃદય કોતરી ન પહોંચાતું, મથી રહ્યું છે લગાતાર કોઈ વર્ષોથી, પહાડ જેમ હૃદય કોતરી ન પહોંચાતું, મથી રહ્યું છે લગાતાર કોઈ વર્ષોથી, ને વિચાર ભેદ છતાં જિંદગી સરળ ચાલે, વિચાર ભેદ છતાં જિંદગી સરળ ચાલે, બને કે હોય સમજદાર કોઈ વર્ષોથી, વિચાર ભેદ છતાં જિંદગી સરળ ચાલે, બને કે હોય સમજદાર કોઈ વર્ષોથી, ને ભલે ને રાવ કરે કે કરે ના ફરિયાદો, ભલે ને રાવ કરે કે કરે ના ફરિયાદો, કરે છે નોંધ વિગતવાર કોઈ વર્ષોથી, ભલે ને રાવ કરે કે કરે ના ફરિયાદો, કરે છે નોંધ વિગતવાર કોઈ વર્ષોથી, ને છેલ્લો શેર છે કે મળી ન ભાળ પ્રયત્નો બધા ગયા એળે, મળી ન ભાળ પ્રયત્નો બધા ગયા એળે, બની ગયું છે સમાચાર કોઈ વર્ષોથી, મળી ન ભાળ પ્રયત્નો બધા ગયા એળે, બની ગયું છે સમાચાર કોઈ વર્ષોથી, ફરે છે કેમ હજુ બાર કોઈ વર્ષોથી, હશે જરૂર તડી પાર કોઈ વર્ષો. Thank you.